હેલો ફ્રેન્ડ્સ, આજે હું એક નવી રેસીપી લઈને આવી છું અને જલ્દી અને ફટાફટ બની જાય અને બધાને ખૂબ જ ભાવે એવી એક રેસીપી લઈને આવી છું. આજે હું બનાવવાનો છું કોરા મમરા અને સેવની ભેળ. એમાં આપણે કઈ કઈ સામગ્રી નાખવાની છે, એ ટમેટું છે 1 થી 1.5, જીરું તમારેલું. આ એક વ્યક્તિ માટે આપણે ભેળ બનાવવાની છે. એ એક કાંદો છે ઝીણો તમારેલો, એ 1/2 લીંબુનો રસ છે, એ આમલી અને ખજૂરની ચટણી છે, એ કોથમી છે. તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીશું. પહેલા આપણે એમાં ટમેટું એડ કરી દેશું. એ એક મરચી છે તીખી કાપેલી, એ પણ સાથે એડ કરી દેશું. એ 1/2 સ્પૂન લાલ મરચું પાવડર છે, એ પણ સાથે એડ કરી દેશું. આપણે લીલી ચટણી મરચી નાખી છે એટલે આપણે લાલ મરચું પાવડર આપણે થોડો ઓછો એડ કરવાનો છે. એ ડુંગળી છે કાપેલી, એ પણ સાથે એડ કરી દેશું. બધું સાથે આપણે મિક્સ કરી દઈશું. આટલું એડ કર્યા પછી આપણે લીંબુનો રસ એડ કરી દઈશું. સાથે જ આપણે આંબલીની ચટણી એડ કરવાની છે. ત્યાર પછી આપણે કોથમીર સાથે જ એડ કરી દઈશું. છેલ્લે આપણે 1/2 સ્પૂન સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. સરસ રીતે બધું આપણે મિક્સ કરી દેવાનું છે. હવે તમારે જો જલ્દી અને ફટાફટ નાસ્તામાં બનાવી હોય ભેળ, તો આ ભેળ એકદમ સરસ અને આસાનીથી બની જાય છે અને ભાવે છે પણ ખૂબ જ. ગમે ત્યાં પિકનિકમાં ગયા હોય, ગમે ત્યારે બનાવી હોય તો આ ફટાફટ બની જાય છે. સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે પ્લેટમાં સર્વ કરીશું. તો આપણી ભેળ એકદમ સરસ અને રેડી બની ગઈ છે. એકદમ ટેસ્ટી અને સરસ તીખી અને ચટપટી બની છે. તમને જો મારી રેસીપી સારી લાગી હોય તો તમે પણ ઘરે બનાવજો સેવ મમરાની કાચી બધી વસ્તુની ભેળ. સરસ બનશે અને ખૂબ જ ભાવશે. ચાલો આવજો ભાઈ, પાછા મળીશું એક નવી રેસીપી સાથે.